ગરમી દિવસે ને દિવસે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે તેનાથી બચવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસાના એક યુવકે પોતાની બાઇક પર અનોખી વ્યવસ્થા ઊભી કરી છે, જેનાથી ગરમી સામે રક્ષણ મળે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક યુવાને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે પોતાની બાઇક પર અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. આ બાઇક ઉપર છત લગાવવામાં આવી છે, જેનાથી સૂર્યના સીધા તાપથી રાહત થાય છે. તો વળી ગરમીથી બચવા માટે સ્ટેરિંગ પર બે પંખા અને બીજા બે પંખા છત ઉપર લગાવ્યા છે. આ પંખા ચલાવવા માટે વધારાની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇક જ્યારે મોડાસાના માર્ગો પરથી પસાર થાય છે ત્યારે લોકો બાઇકને જોવા માટે બે ઘડી ઉભા રહી જાય છે. આ બાઇક તૈયાર કરવામાં મારે 15,000 રૂપિયાનો ખર્ચો થયો છે અને આ બાઇક બનાવવાથી હું દેશનું નામ રોશન કરવા માંગુ છું અને હિન્દુસ્તાનનું નામ આખા વર્લ્ડમાં ફેમસ થાય તેના માટે આ બાઇક બનાવી છે. આ પંખા બેટરી ચાલશે, એક્સ્ટ્રા એક બેટરી નાખી છે. આ બાઇકનું નિર્માણ કરવામાં લગભગ 15,000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ બાઇક શિયાળો, ઉનાળો અને ચોમાસું એક ત્રણેય ઋતુમાં ઉપયોગી છે. વધારામાં આ બાઇકને આગળના કાચ પર વાઇપર પણ લાગ્યું છે, જેથી વરસાદનું પાણી સરળતાથી દૂર થઈ જાય છે. બાઇકમાં ઓડિયો સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે, જેનાથી બાઇક ચાલકની સાથે સાથે સંગીતનો આનંદ પણ માણી શકાય. તો બીજા શબ્દોમાં કહીએ તો આ બાઇક એક ટુ વ્હીલર કારથી કમ નથી. કંઈક નવું અને કંઈક અનોખું કરવાની ઈચ્છા સાથે જીવનાર સફીભાઈ અવનવાર બાઇકમાં વિવિધ પ્રકારની સગવડો ઊભી કરી તેવા પ્રયત્નો સદાય પ્રયત્નશીલ રહે છે. ત્યારે ઉનાળાની ગરમીમાં આ બાઇક અને બાઇક રસિયાઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી.